નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ડાંગરનો પાક બચાવવા મહીની નહેરોમાં પાણી છોડવાનું બંધ, હવે ખેડૂતોની માંગ મુજબ પાણી છોડાશે. ઓનલાઈન અરજી જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન શરૂ. શહેરમાં ગરબાના ભાવમાં 10-15 ટકાનો વધારો. બાંધણી પ્રિન્ટ, લેસ ડાયમંડ અને કલરકોન વર્કવાળા ગરબા લોકોની પહેલી પસંદ. સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 39 ઇંચ વરસાદ, વિજયનગરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો. શ્રાદ્ધનો તાપ આકરો બનતા એક જ દિવસમાં ગરમી 4 ડિગ્રી વધી, મોડી રાત સુધી બફારો રહેતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થતા શક્તિપીઠ પાવાગઢ અંબાજી અને ચોટીલામાં મંગળા આરતી માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, તેમજ નવરાત્રીને લઈને તમામ શક્તિપીઠોમાં માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે, જે આ વર્ષે પણ યથાવત રહેવાની શક્યતાઓ છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગમાંથી હજુ ચોમાસાની વિદાય લેતા 1 સપ્તાહથી વધુ સમય લાગી શકે છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. એટલે કે નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતીઓની મજા બગડી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે, જો કે આ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. આજથી શરૂ થનારા નવરાત્રી પર્વમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. લોકોને સુરક્ષા સલામતી જાળવવા પોલીસ આ વખતે ડ્રોન સર્વેલન્સ, શી ટીમ, પેટ્રોલિંગ ટીમ, ઘોડેસવાર જવાનો, બોડી વોર્ન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. ગુજરાતીઓ બિંદાસ ગરબે રમી શકે તે માટે પોલીસ આખી રાત ખડેપગે રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવરાત્રીના પ્રથમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જ્યારે સાંજે 5 વાગે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદઘાટન કરશે. રાત્રે 8 વાગે વસ્ત્રાપુર જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી 2024નો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે. છેલ્લા 30 દિવસમાં સોનામાં અને ચાંદીમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 78,300 અને ચાંદીનો પ્રતિ કિલો રૂપિયા 93,500 ભાવ રહ્યો હતો. સપ્ટેમ્બર માસ દરમિયાન ભાવમાં સતત વધારો થયો હોવા છતાં શહેરમાં 12 ટન સોનું અને 86 ટન ચાંદીની આયાત થઈ છે. ઝવેરી બજારના વેપારીઓનું કહેવું છે કે તહેવારોની સિઝન આવતી હોવાથી લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યા છે. બજેટમાં સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યા પછી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાંથી આગામી 7 દિવસ વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે, જેમાં આજે રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે, તથા ઉત્તર મધ્ય ગુજરાતના પ્રદેશોમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત પ્રમાણમાં છે. પરંતુ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં આસો નવરાત્રીના પ્રથમ નોરતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતાજીના દર્શન. આસો નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનો સેલાબ ઉમટ્યો. માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયેથી હૈયું દડાય તેવી ભીડ જોવા મળી. વહેલી સવારે 4 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. મંદિર ગર્ભગૃહ અને પરિસરથી નીચે પગથિયા સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી, તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
તો પાવાગઢ ખાતે 700 પોલીસ કર્મી ખડે પગે તૈનાત કરાયા, તો મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટેની સગવડ ઊભી કરાઈ. છેલ્લા 7 વર્ષથી અમે અમદાવાદથી અહીંયા દર નોરતા નવરાત્રી પર આવીએ છીએ અને આ 100 મહિનાના નવરાત્રીમાં વ્યવસ્થા અહીંયા ખૂબ જ સારી છે અને ખૂબ જ મજા આવી અને દર્શનનો લાવો ખૂબ જ સારો મળ્યો. રાણાપુર છે પાવાગઢ પેદલ યાત્રા એ સલંગ 7 વાર અમારી ઓર માતાજી કે દર્શન હમને કિયે નવરાત્રિ કે ફેસ્ટ દિન ઓર બહુત હી આનંદ લગાયા અમાર કો બહુત સુખ પ્રાપ્તિ હુઆ. માતાજી સે યહી દુઆ હૈ કે હમ હર બાર આયે ઓર માં કી કૃપા રહે, માં સબકો સુખ શાંતિ પ્રદાન કરે ઓર દર્શન કરકે હમકો બહુત હી અચ્છા લાગે. અમે નડિયાદથી માતાજીના દર્શન કરવા આજે આસો નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છીએ. માતાજીના બહુ સરસ દર્શન થયા, ધજાના પણ સરસ દર્શન થયા, બહુ ધન્યતા અનુભવી, વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ આ રીતે. અમે સુરતથી આવ્યા છે, અમે 38 જણા એક બસ કરીને આવ્યા છે અને પ્રથમવાર જ્યારે આ મંદિર નવું બન્યું ત્યાં પ્રથમવાર પહેલીવાર અમે અહીં આવ્યા છે અને પહેલા નોરતે માતાના દર્શન કરીને ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ. ખૂબ લાગણી થાય છે, ભક્તિમય વાતાવરણ છે અને ખૂબ વ્યવસ્થા પણ સારી છે મંદિરની, બધી સગવડો પણ સારી છે, સ્ટાફ પણ અહીંનો સારો છે અને અમને દર્શન કરીને ખૂબ આનંદ થયો. આજથી આસો નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર ખાતે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે. ત્યારે વાત કરીએ તો આસો નવરાત્રિ હોય કે ચૈત્રી નવરાત્રિ હોય યા તો પૂનમ હોય, જ્યારે મોટી સંખ્યામાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભક્તોનો ઘસારો મંદિર પરિસર ખાતે જોવા મળે છે, ત્યારે આજે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને આસો નવરાત્રિના પ્રથમ મુહૂર્તે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. વાત કરીએ તો આ સીધા દ્રશ્યો મંદિર પરિસરના તમને બતાવી રહ્યા છે કે આ મંદિર પરિસર ખાતે ભક્તોનો સહેલાબ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે મંદિર પરિસર ખાતે ભક્તોનો સહેલાબ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એક તૈનાત જોવા મળી રહી છે. ત્યારે પાવાગઢ ખાતે 700 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે, જેમાં પોલીસ દ્વારા ઠેર ઠેર પોઈન્ટો ગોઠવવામાં આવ્યા છે, જ્યારે સીસીટીવીથી પણ બાજ નજર રખાવવામાં આવી રહી છે. ત્યારે મંદિર પરિસર ખાતે માતાજીના ભક્તો ઉમટ્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરના માતાજીના જે નિજ દ્વાર છે તેના નિજ દ્વારના દ્રશ્યો છે. આજે નિજ દ્વારના દર્શન ભક્તો કરી રહ્યા છે ત્યારે ભક્તો બી મોટી સંખ્યામાં ઉમટ્યા છે, જેને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિર પરિસર ખાતે આસો નવરાત્રિના પ્રથમ મુહૂર્તે ભક્તોનો સહેલાબ ઉમટ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એઆરયુ ન્યૂઝ કાદીડાડી પંચમહાલ હાલોલ. ભિલોડા વિસ્તારની સલામતી અને સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા. ભિલોડા ગ્રામ પંચાયતમાં ભિલોડા બજારની શાંતિ અને સલામતી માટે વેપારીઓ સાથે બેઠક કરી કોઈ પણ સમ આ વિસ્તારના નાગરિકોને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશે તો તેણે તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને આગામી સમયમાં તહેવારો દરમિયાન કોઈ પણ સમય અણબનાવ ન બને તે માટે જરૂરી સૂચનો સરકારી તંત્રને આપ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય પીસી બરંડા, તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા સરપંચ અને વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી, પોલીસ વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો, વેપારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બાયડના વૃંદાવન હોટલ ખાતે ગુજરાતનું ગૌરવ એવા ડોક્ટર અનિલભાઈ નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાયડ તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાયડની સંજીવની હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્રભાઈ એસ પટેલે સન્માન કર્યું હતું, તેમજ બાયડ શ્રીજી હાર્ટના ડોક્ટર પ્રકાશભાઈ શાહ, સંજીવની આઈસીયુ ડોક્ટર કૃતિક શાહ તેમજ બાયડ એસોસિએશનના ડોક્ટરો આ સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં તબીબો જેવા કે અલ્પેશભાઈ પટેલ, ધ્રુવ ચૌધરી, ભૂપેન્દ્રભાઈ શાહ, પ્રશાંત ભાટિયા, બિપિનભાઈ, દર્શન પટેલ, બિરેન પટેલ, કશ્યપ ભાવસાર, જિગ્નેશ પટેલ, બાયડ તાલુકાના તમામ તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ડોક્ટર મુકેશભાઈ શાહ, ડોક્ટર સુનિલ શાહ, ડોક્ટર દીપેન પંચાલ સાથે બાયડ ધનસુરા IMA ડોક્ટરો સન્માન સમારોહમાં જોડાયા હતા. હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દિલ્હીના 2025-26 વર્ષ માટે ચૂંટાઈને પહેલી વખત સાબરકાંઠાની મુલાકાતે આવ્યો છું ત્યારે બાયડ IMA સંસ્થા દ્વારા મારું અદ્ભુત સન્માન કરાવવામાં આવ્યું છે એ બદલ તમામ IMAના મેમ્બર્સનો હું આભાર માનું છું અને IMAના મેમ્બર્સો જે યુનાઇટ રહી અને દેશ સેવાનું અને સારું કામ કરે વત્તા અમારા IMAનો મેઇન પ્રોજેક્ટ છે આવો ગામ ચલે
એમાં IME બ્રાન્ચ દ્વારા એક ગામને દત્તક લઈ અને તે ગામના લોકોને આરોગ્યની જાણકારી આપે તથા આરોગ્યની સેવાઓ પૂરી પાડે એ માટે સલાહ સૂચન અને ચર્ચા કરી અને તબીબોના લગતા જે પ્રશ્નો હોય એનું નિરાકરણ અમે લાવી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક બંધ થઈ છે. ચોમાસામાં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 39 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં 53 ઇંચ અને સૌથી ઓછો પોશીનામાં 31 ઇંચ નોંધાયો છે. આણંદખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વિરામ ફરમાવ્યા બાદ ઉઘાડ વચ્ચે શ્રાદ્ધનો તાપ આકરો બનતા ગરમીનો પારો 4 ડિગ્રી વધ્યો હતો, જેને પગલે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા મોડી રાત સુધી બફારો રહેતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આણંદખેડાની લોકમાતા મહીસાગર નદીમાંથી દર વર્ષે નહેરોમાં પાણી છોડાય છે. ખાસ કરીને ડાંગર સહિત ચોમાસુ પાક માટે સપ્ટેમ્બરના અંતમાં પાણી છોડાય છે, પરંતુ ચાલુ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ વરસ્યો હોવાથી હાલમાં ખેતી પિયતની જરૂરત નથી. તેમજ ખેતરોમાં પાણી ભરાયેલ છે, તેવામાં નહેરોમાં પાણી છોડે તો ખેતી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.